મોરબી નગરપાલિકાના વોર્ડ નંબર 4 ના કાઉન્સિલર ગૌતમભાઈ સોલંકી પોતાના વિસ્તારના વિવિધ કામો વર્ષોથી પડતર હોય જે બાબતે પોતે કાઉન્સિલર હોવા છતાં વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરતા આખરે ગૌતમભાઈ સોલંકીએ કેરોસીનના ડબલાને માથે ઢોળી દીધું હતું. પરંતુ આગ ચાંપે તે પહેલા જ આ કાઉન્સિલરની પોલીસે અટકાયત કરી. તેના મામલે કલેક્ટરે ગંભીરતા દાખવી તમામ પડતર પ્રશ્નોને ઉકેલવા બાંહેધરી આપી હતી. મોરબી નગરપાલિકાના વોર્ડ નંબર 4 ના કાઉન્સિલર ગૌતમભાઈ સોલંકીએ પોતાના વિસ્તારના વિવિધ કામો વર્ષોથી પડતર હોય જે બાબતે પોતે કાઉન્સિલર હોવા છતાં વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરતા આખરે તંત્રને આત્મવિલોપનની ચીમકી આપી હતી, જેને લઈને પડતર પ્રશ્નોનો નિકાલ નહીં થતાં પોતે કલેક્ટર કચેરી આત્મવિલોપન કરવા પહોંચ્યા હતા, જેની તમામ જવાબદારી તંત્ર પર હોય અને પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. તેમ છતાં ગૌતમભાઈ સોલંકી કલેક્ટર કચેરીને દિવાલ ઠેકી કેરોસીન સાથે મેદાનમાં આવી 10 લીટર કેરોસીન તેમના પર છાંટી કાઉન્સિલર આગ છાપવાની કોશિશ કરી હતી, પરંતુ કાઉન્સિલર આત્મવિલોપન કરે તે પૂર્વે જ પોલીસે અટકાયત કરી લીધી હતી અને તેમને કલેક્ટર સમક્ષ લઈ જતા કલેક્ટર કચેરીમાં બહોળી સંખ્યામાં દલિત સમાજના લોકો સાથે કાઉન્સિલરને પડતર પ્રશ્નો અંગે કલેક્ટર મૌખિક સાંભળી આ અંગે ઘટતું કરવા અને વર્ષો જૂના પ્રશ્નોને ઉકેલવા બાંહેધરી આપતા હાલ તો મામલો થાળે પડ્યો હતો. કેમેરામેન ગોપાલ ઠાકોર સાથે રજા બુખારી, લાઇવ ગુજરાત ન્યૂઝ, મોરબી.